દિલ્હીના જેએનયુમાં બનેલી ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે, જેના વિરોધમાં ભરૂચ શહેર ખાતે જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પટાંગણમાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દિલ્હી ખાતે જેએનયુમાં બનેલી ઘટનાના પડઘા હવે ગુજરાતના શહેરોમાં પણ દેખાઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ શહેરની જેપી કોલેજના પટાંગણમાં બુધવારના રોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ પારડી વિસ્તારમાં આવેલા એબીવીપીના કાર્યાલયની બહાર એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાઈ રહ્યો હતો. તે સમયે એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના વિરોધમાં ભરૂચ એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીના જેએનયુમાં થયેલા હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા, જેના પગલે હવે સમગ્ર ભારતભરમાં તેના પડઘા સંભળાઈ રહ્યા છે, જેના કારણે વિવિધ કોલેજોની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એ ઘટનાને વખોડતા વિરોધ પ્રદર્શન થતાની સાથે જ બે વિદ્યાર્થી પરિષદો સામે સામે આવી, ત્યારે આ લડાઈ ક્યાં જઈને અટકશે અને દેશનું ભાવિ ક્યાં જશે તેની બુદ્ધિજીવીઓ ચિંતા કરી રહ્યા છે. હાલ તો દિલ્હીના હવા ગુજરાતમાં વહી રહી છે અને વિદ્યાર્થીઓ સામે આવી ઉગ્ર બની રોડ પર ઉતરી ગયા છે, તે હવે ગુજરાત સરકાર માટે પણ ચિંતાનો રોગ બની જવા પામ્યું છે. ભરૂચ એનએસયુઆઈ દ્વારા ભરૂચ જેપી કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલ, શેરખાન પઠાણ તથા એનએસયુઆઈના કાર્યકરોએ સરકાર વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા જે દિલ્હીની અંદર જેએનયુ પર, જેએનયુના વિદ્યાર્થીઓ પર જે અત્યાચાર થયો છે, જે ભારતીય જનતા પાર્ટીના બુકાની ધારી ગુંડાઓ દ્વારા અને પોલીસની સામે જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો છે, લાઠીચાર્જ થયો છે, અને એમના સમર્થનમાં ગઈકાલે એનએસયુઆઈ દ્વારા અમદાવાદની અંદર પણ વિરોધ પ્રદર્શન જ્યારે શાંતિપૂર્વક એનએસયુઆઈના વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો કરી રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એબીવીપી સંગઠનના લોકોએ ખોટી રીતે એમની પર હાથાપાઈ કરેલી, લાઠીઓ જોઈને જેવી રીતે જોઈ શકો છો આપણે પોલીસની સામે આ લોકોએ વિદ્યાર્થીઓ પર પણ અને એનએસયુઆઈના કાર્યકરો પણ કેવી રીતે હુમલો કરેલો છે, અને એ રીતે આ લોકો વિદ્યાર્થીઓને દબાવવા માંગે છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ત્યારે આપ જોઈ શકો છો કે પઢાવવાની ને બચાવવાની વાત દૂર, બેટીઓના માથા ફોડી નાખેલા છે જેએનયુની અંદર. ત્યારે આજે સમગ્ર દેશની અંદર તમામ યુનિવર્સિટીઓની અંદર વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ લોકો વિદ્યાર્થીઓને દબાવવા માટે એમની પાસે કોઈ રસ્તો બચ્યો નથી, ત્યારે આ દેશના ગૃહમંત્રી જે જનરલ ડાયરની નીતિ અપનાવીને, હિટલર શાહી શાસન અપનાવીને અને વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા દબાવવામાં આવે છે અને પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પોલીસની સામે આ માથાકૂટ થાય છે, છતાં પણ પોલીસ આ વિદ્યાર્થીઓની રક્ષા કરવાની જગ્યાએ એક પ્રેક્ષક તરીકે આ બધું અમદાવાદમાં અને દિલ્હીની અંદર જોઈ રહી છે, ત્યારે આ દેશ કઈ બાજુ જઈ રહ્યો છે તેની અંદર આ તમામ વિદ્યાર્થીઓ આજે અહીંયા એકત્રિત ભેગા થઈને આ વિરોધ કરી રહ્યા છે, અને આપ જોઈ શકો છો શાંતિપૂર્વક જ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે અહીંયા તમામ કોલેજોના વિદ્યાર્થીઓ આજે અહીંયા ભેગા મળીને આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારની સામે વિરોધ કરી રહ્યા છે.